વગેરે માટે અંગ્રેજી ગ્રામરની સરળ શબ્દોમાં સમજૂતી આપેલ છે અમારા વિડીયોમાં અમે અંગ્રેજી ગ્રામરની સાવ પાયાથી શરૂઆત કરી છે જે પણ મિત્રોને અંગ્રેજી ગ્રામરમાં વધારે તકલીફ પડે છે તેમને ખાસ વિનંતી છે કે અમારા વિડીયો લેક્ચર વનથી શરૂ કરીને સિકવન્સમાં જ જુએ તો ચાલો શરૂ કરીએ લેક્ચર વન ટુ બી ટુ બી એટલે શું તે સમજતા પહેલાં આપણે થોડીક સમજૂતી મેળવી લઈએ આપણે ગુજરાતીમાં હું તમે આપણે તે તેઓ જેવા શબ્દ વાપરીએ છીએ તેને જરા અંગ્રેજીમાં પણ જોઈ લઈએ અહીં પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એવા શબ્દ આપેલા છે એનો મતલબ શું થાય તે જોઈએ પ્રથમ પુરુષ એટલે એ વ્યક્તિ જે બોલે છે અત્યારે હું બોલું છું એટલે હું બોલનાર પ્રથમ પુરુષ બીજો પુરુષ એટલે એ વ્યક્તિ જે સાંભળે છે અત્યારે તમે સાંભળો છો તો તમે બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એટલે બોલનાર અને સાંભળનાર જેના વિશે વાત કરે છે તે ત્રીજી જ વ્યક્તિ કે વસ્તુ અહીં ત્રીજી વ્યક્તિ કે વસ્તુ વિશે વાત થાય છે તે અંગ્રેજી ગ્રામર છે હું બોલું છું બોલનાર પ્રથમ પુરુષ તમે સાંભળો છો સાંભળનાર બીજો પુરુષ આપણે જેના વિશે વાત કરીએ છીએ તે વસ્તુ કે વ્યક્તિ અત્યારે વસ્તુ છે અંગ્રેજી ગ્રામર એ ત્રીજો પુરુષ છે અહીં આપેલ ટેબલ જુઓ એટલે ક્લિયર થઈ જશે પ્રથમ પુરુષ એક વચન આઈ એટલે હું પ્રથમ પુરુષ બહુવચન વી એટલે અમે અથવા આપણે બીજો પુરુષ એક વચન યુ એટલે તું બીજો પુરુષ બહુવચન પણ યુ થાય તેનું ગુજરાતી થાય તમે ત્રીજો પુરુષ એક વચન હી એટલે તે સી એટલે તેણી ઈટ એટલે તે પશુ પક્ષી અથવા નિર્જીવ વસ્તુ માટે ઇટ યુઝ થાય છે ત્રીજો પુરુષ બહુવચન હી સી ઈટ ત્રણેયનું બહુવચન થાય છે દેય ધેય એટલે તેઓ હી કોઈ પુરુષ જાતિ માટે સી એટલે સ્ત્રી જાતિ માટે ઇટ એટલે પશુ પક્ષી અથવા નિર્જીવ વસ્તુ માટે ઓકે ટુ બી એટલે હોવું અથવા થવું કોઈક ક્યાંક છે કોઈક કંઈક છે નું કંઈક છે તે દર્શાવવા માટે એમ ઇઝ આર આવે છે ટુ બીના વર્તમાન કાળના રૂપ એમ ઇઝ આર છે બોલનાર એટલે પહેલો પુરુષ સાંભળનાર એટલે બીજો પુરુષ અને જેના વિશે વાત થાય છે તે ત્રીજો પુરુષ જે આપણે આગળની સ્લાઇડમાં ભણી ચૂક્યા એમ હંમેશા પ્રથમ પુરુષ એક વચન આઈ સાથે જ લખાય છે ઈઝ ત્રીજો પુરુષ એક વચન શી ઈટ સાથે લખાય છે અને આર યુ હિ ધ્યેય સાથે આવે છે થોડા સાદા વાક્યો જોઈ લઈ હી ઇઝ અ બોય હી છે તે માટે ઇઝ આવ્યું આઈ એમ રામજીભાઈ આઈ છે એટલે એમ આયું યુ આર આકાશ વી આર ગર્લ્સ ઇટ ઇઝ અ બુક સી ઇઝ આર્યા દે આર ગુડ ઇટ ઇઝ અ નાઇસ કેટ હવે વાક્ય કેમ બનાવાય તે જુઓ વાક્ય બનાવવા માટે એમ ઇઝ આરને વાક્યની આગળ મૂકાય છે અને પ્રશ્નાર્થમાં એમ ઇઝ આર પછી કરતાં અને જરૂર પડે તો જ આર્ટિકલ એ અથવા એન આવે છે હવે પ્રશ્નાર્થ વાક્ય જુઓ ફસ્ટ આઈ યુ અ ટીચર ઇઝ ધેટ એન એલિફન્ટ એમ આઈ અ ડોક્ટર નકાર વાક્ય બનાવવું હોય ત્યારે શું કરવું તે જુઓ નકાર વાક્ય બનાવવું હોય ત્યારે એમ ઇઝ આર પછી નોટ આવે અને જરૂર પડે તો એ એન માય યોર વગેરે આવે છે It is not a cat. She is not a doctor. You are not my friend. To help other students, please like, share, and subscribe. Okay, thanks. If you have any questions, please comment.